મેઘરજ તાલુકાના છિંકારી ગામે પાણીના બોરમાં નાખેલ દવા અંગેનો મામલો સામે આવતા પાણીના આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લઈ પરીક્ષણ ખાતે મોકલેલ જે અન્વયે રિપોર્ટ આવ્યા બાદ મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં રિપોર્ટમાં અમુક તત્વો સામે આવ્યા છે જેના પગલે પાણી પીવા લાયક નથી અને પાણીનો ઉપયોગ કરવો નહીં, તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ઘટના સ્થળે જઈને પાણીનો ઉપયોગ કરવો નહીં તેવા બોર્ડ લગાવ્યા છે। મેઘરજ તાલુકાના છિકારી ગામે તારીખ 17 રાત્રિના સમયે પરિવારના ઘરે સામાજિક પ્રસંગ હતો ત્યારે બીજા દિવસે સવારે પરિવાર દ્વારા પાણીનો બોર શરૂ કરતા પાણીમાંથી દવાની સુગંધ આવતા પાણીને ઉપયોગમાં લેવાનું ટાળ્યું હતું અને તાત્કાલિક ધોરણે પરિવારે આક્ષેપ કર્યા હતા કે આ નક્કી કોઈક બોરની અંદર દવા નાખી દીધેલ છે અને પછી આરોગ્ય તંત્રને જાણ કરતાં આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી બોરના પાણીના સેમ્પલ લીધા હતા અને પરીક્ષણ અર્થે સેમ્પલને મોડાસા મુકામે મોકલવામાં આવ્યા હતા। ત્યારે આ સેમ્પલનું પરીક્ષણ થયા બાદ રિપોર્ટમાં અમુક એવા તત્વો બહાર આવેલ છે જે અન્વયે આ બોરનું પાણી હાલ પીવા લાયક નથી તેવું રિપોર્ટના આધારે નક્કી થયેલ છે, જે અન્વયે આરોગ્ય ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીના બોર પર પાણી પીવા લાયક નથી અને તેનો ઉપયોગ કરવો નહીં તેવું બોર્ડ મારી પાણીના બોર પર પોસ્ટર લગાવી જાગૃત કર્યા હતા। વધુમાં મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગળની કાર્યવાહીમાં ઉપલા લેવલથી જે પણ સૂચના મળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ બાબતે વધુમાં પરિવારના સદસ્યએ પોલીસ સ્ટેશન ઈસરી ખાતે પણ આ ઘટના બાબતે જાણવા જોગ અરજી આપી હતી। જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી। તારીખ 17/11 રોજ છિકારી ગામે ડેડુન રામાભાઈ નાથાભાઈના ઘરે એમનો જે બોર આવેલો છે ત્યાં કંઈક કોઈ તત્વો દ્વારા અમુક કંઈક ઝેરી દવા નાખેલ હોય એવી કંઈક ઘટના બની હતી, જેની જાણ 19 તારીખ અમને PSC ખાતે મળેલી હતી અમારા ફિલ્ડ વર્કર દ્વારા। તો અમે ઘટના સ્થળ ઉપર ગયા અને ઘટના સ્થળ ઉપર સેમ્પલ કલેક્ટ કરતા અમે સેમ્પલને મોડાસા ખાતે એને મોકલી આપેલું હતું અને એ સેમ્પલની ચકાસણી 23 તારીખ અમને એલોટ થઈ છે અને એ ચકાસણી પ્રમાણે અમુક એવા તત્વો મળેલા છે કે જે હાલ એ પાણી પીવા લાયક ન હોવાથી હાલ અમે આ બોરને સીઝ કરેલો છે અને આગળની જે પણ કાર્યવાહી છે એ અમને ઉપલા અધિકારીઓ દ્વારા જે પણ જણાવવામાં આવશે એ પ્રમાણે કરવામાં આવશે। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ, તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451